गुड मॉर्निंग बाळको, जय श्री कृष्णा। चलो गुड कल्लोल मां धोरण 2 कल्लोल मां आपणे पाठ 6 पर्वतनो मुरब्बो आजे भणीशुं। तो मुरब्बो पर्वतनो मुरब्बो, मुरब्बो एटले शुं थाय तमे बधाय खबर ज हशे। आपणे उनाळे ज्यारे केरीओ खाईए छीए त्यारे काची केरीनो मम्मी बनावी आपे छे ने मुरब्बो, मुरब्बो बधा खाए छे एटले बधाने खबर ज छे के मुरब्बो केवो होय, स्वादमां गळ्यो गळ्यो होय। तो आपणे हवे आजे मुरब्बानी मजा लेवानी छे। तो चालो हवे एक ગીતડું ગાઈએ। तो શું છે કે અહીંયા વાંચતું જવાનું છે અને મારી સાથે સાથે તમારે પણ એક ગીત ગાવાનું છે। ચાલો ગાઈએ। બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, ખૂબ દરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર, ખૂબ દરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર। જો ઉંદર કેટલા હતા? 4 ઉંદર હતા ને એ શું ખાવા ચાલ્યા હતા? તો કે મુરબ્બો ખાવા ચાલ્યા હતા। મુરબ્બો કેવો હોય? સ્વાદમાં ગળ્યો ગળ્યો હોય અને ગળી વસ્તુ તો ઉંદરને ખૂબ જ ભાવે। એટલે 4 ઉંદર હતા તે શું ખાવા ચાલ્યા હતા? તો કે બરણીમાં જે મુરબ્બો હતો તે ખાવા ચાલ્યા હતા। પોતે તો ખૂબ જ ધરાઈને મુરબ્બો ખાધો ને ખાઈને પછી શું એણે કર્યું? એક વિચાર કર્યો। શું વિચાર કર્યો? તો ચાલો આગળ જોઈએ। બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધે માથે પડ્યા બરણીમાં જરીન મનમાં બીક, ઊંધે માથે પડ્યા બરણીમાં જરીન મનમાં બીક। જો શું કર્યું એણે? વિચાર શું કર્યો? વિચાર કર્યો કે ચાલો આપણે થોડોક તો ખાધું, હવે થોડોક કોના માટે લઈ જઈએ? તો કે બચ્ચા માટે લઈ જઈએ, ઉંદરના જે નાના નાના બચ્ચા હતા એના માટે લઈ જઈએ તો સારું। હવે એવો વિચાર કરીને તો બધા પડ્યા ઊંધે માથે બરણીમાં અને મનમાં તો સેજેએ જરા કે બીક નહીં કે કોઈ આવી જશે, અને ઊંધે માથે બરણીમાં પડ્યા અને કોના માટે ભેગો કરવા મળ્યા? તો કે બચ્ચાઓ માટે। આગળ જોઈએ શું થાય છે। તો કે શેઠે આવી પૂંછડી જાલી ખેંચી કાઢ્યા બહાર, શેઠે આવી પૂંછડી જાલી ખેંચી કાઢ્યા બહાર, ચું ચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર, ચું ચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર। પછી શું થયું કે એને તો જરાય બીક નહીં, ઊંધે માથે બરણીમાં તો પડી ગયા, અને અચાનક જ કોણ આવી ગયું? ત્યાં શેઠ આવી ગયા અને શેઠે આવીને પૂંછડી જાલી, બધા જે ઊંધે માથે પડ્યા હતા ને ઉંદર, બધાની પૂંછડી જાલીને બહાર કાઢ્યા, બહાર કાઢ્યા એટલે બધા જ ઉંદરો તો બીકને મારે ચું ચું કરતા ત્યાંથી ભાગી ગયા, એકબીજાની મોર આગળ થઈ ગયા। હવે શું થયું? તો કે બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર, બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર, ચું 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 મુરબ્બો રસદાર। શું થયું? તો કે બરણીનો મુરબ્બો જે થોડો થોડો બચ્ચા માટે ઉંદરડાઓએ લીધો હતો, એ બધા જ ઉંદરડાઓ મુરબ્બો લઈને ક્યાં આવ્યા? પોતાના ઘરમાં। હવે જ્યાં એની રાસ એની વાટ કોણ જોતું હતું? તો કે એના બચ્ચાઓ, બચ્ચાઓ છે જે મુરબ્બો ઊંધે માથે બરણીમાં ઉંદરડાઓ પડ્યા હતા, એટલે મુરબ્બો શું થયો? એના શરીરમાં ચોંટી ગયો, એટલે આ બધા જ બચ્ચાઓ છે તે ઉંદરડાઓને ચોંટી ગયા અને એમના ઉંદરડાઓને ચાટવા માંડ્યા, એવી રીતના કે એમને પણ રસદાર મુરબ્બો મળી ગયો। એટલે કે બધા જ ઉંદરડાઓ અને એમના બચ્ચાઓ શું કરવા માંડ્યા? ચું 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 કરવા માંડ્યા અને મુરબ્બો છે ચાટવા માંડ્યા। તો આ હતું આપણું મુરબ્બાનું ગીત। ચાલો હવે તમે બધા આપણે બાજુના પેજ ઉપર જોઈએ તો શું છે કે કોને કોને ઓળખો છો અને ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો, તો એ લખવાનું છે। તમે બધા બજારમાં તો ગયા જ હશો મમ્મી પપ્પાની સાથે, તો બજારમાં જાઓ છો તો ત્યાં શું શું તમે જોવો છો ને જોવો છો, તો આપણે એને બધાને ઓળખતા પણ શીખવાનું જ છે કે એ બધા વ્યક્તિઓ છે કોણ। તો જોઈએ કે અહીંયા એક પાત્ર આપેલું છે, શું છે આ પાત્ર, કોનું છે? તો કે એ શું વેચી રહ્યો છે? તો કે માટલા કુલ્ફી વેચી રહ્યો છે। તો અહીંયા સવાલ લખ્યો છે કે કોણ છે, તો આપણે શું લખવાનું છે? કોણ છે આ ભાઈ? તો કે માટલા કુલ્ફી વાળો। તો અહીંયા લખવાનું માટલા કુલ્ફી વાળો,
ચાલો માટલા કુલ્ફી વાળો છે તો હવે એને તમે ક્યારે જુઓ છો? તો અહીંયા લખેલું જ છે, માટલા કુલ્ફી વાળો ક્યારે મળે? બપોરે. શું કામ બપોરે જોવા મળે? કારણ કે બપોરે શું હોય? તડકો. અને તડકો હોય એટલે માટલા કુલ્ફી વાળો આપણને કુલ્ફી ક્યારે ભાવે? તડકામાં જ, ઠંડી ઠંડી લાગે ને. ચાલો હવે માટલા કુલ્ફી વાળાને આપણે ક્યાં જોઈએ છીએ? તો કે આપણે ઘર પાસે અથવા તો સોસાયટીમાં જોઈએ છીએ. જોઈએ છીએ ને. ચલો બાજુમાં કોણ છે? શાકભાજી વાળો. તો કોણ છે? તો ત્યાં શું લખવાનું? શાકભાજી વાળો. શાકભાજી વાળો છે ક્યારે જોવા મળે છે? સવારે અને સાંજે. તો સરસ મજાના અક્ષર લખવાનું, સવારે અથવા સાંજે. ક્યાં જુઓ છો શાકભાજી વાળાને? તો કે શાક માર્કેટમાં. ક્યાં જોવા મળે છે? શાક માર્કેટમાં. ચલો એવી જ રીતે નીચે જુઓ તો આ કોણ છે? પોલીસમેન. કોણ છે? પોલીસ. તો લખવાનું પોલીસ. ચલો પોલીસને આપણે ક્યારે જોઈએ છીએ? દેખાય છે પોલીસ આપણે ક્યારે ક્યારે દેખાય છે? તો કે જ્યારે ઝઘડો થાય છે ત્યારે દેખાય છે. ચલો એને ક્યાં જુઓ છો તમે? તો કે પોલીસ સ્ટેશનમાં. ક્યાં જોઈએ છીએ? પોલીસ સ્ટેશનમાં. પછી બાજુમાં કોણ છે? તો કે ખેડૂત છે. કોણ છે? ખેડૂત. ખેડૂતને જોયા છે ને તમે? હા. તો ખેડૂત છે એટલે ખેડૂત ક્યારે જોવા મળે? તો કે સવાર અને સાંજ. હવે ખેડૂતને આપણે ક્યાં જોઈએ? તો કે ખેતરમાં. ક્યાં જોઈએ? ખેતરમાં. પછી છે દૂધવાળો. તો દૂધવાળાને આપણે ક્યાં જોઈએ છીએ? તો કે દૂધવાળાને પહેલાં તો આપણે ક્યારે દેખીએ છીએ? સવારમાં અને સાંજે. દૂધ દેવા આવે છે ને ઘરે. દૂધવાળો સવારે અને સાંજે જોવા મળે છે. ક્યાં જુઓ છો દૂધવાળાને? ઘર પાસે દેખાય છે. પછી કોણ છે? પેપરવાળો છે. પેપરવાળો. પેપરવાળાને ક્યારે દેખાય આપણને? સવારે આવે છે ને ઘરે પેપર દેવા. ને ક્યાં જુઓ છો? તો લખેલું જ છે. ક્યાં દેખાય આપણને? ઘર પાસે દેખાય છે. ચલો પાછળનું પેજ ફેરવો તો શું છે પાછળના પેજમાં? તો કે પાછળના પેજમાં છે તે એક ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે તમે જુઓ તો? આ છે એક બજારનું ચિત્ર. શું થયું બજારમાં? તો કે હંગામો મચી ગયો છે. શા માટે? કારણ કે એક બળદ છે તે દોડીને જાય છે અને બધાને ફગાવી દીધા છે આમ તેમ. તો એને આ ચિત્રમાં આપણે એક વ્યવસ્થિત મસ્ત રંગ પૂરવાનો છે જેથી આપણને બધા જ માણસો એકદમ વ્યવસ્થિત દેખાય. આ ચિત્રને જોઈને તમને હસવું તો આવતું જ હશે. શા માટે? કારણ કે કોઈનું દૂધ છે ઢોળાઈ ગયું છે, કોઈ પડી ગયું છે, કોઈનું શાકભાજી ઢોળાઈ ગયું છે ને કોઈના ફુગ્ગા ઉડી ગયા છે. તો આ ચિત્રમાં છે શું? પહેલાં તો એને રંગ પૂરી નાખજો તમે વ્યવસ્થિત. તો એના માટે આપણને આ ચિત્રની જ ચિત્રમાં શું છે એ આપણે વાર્તા દ્વારા સમજીશું. ચાલો વાર્તા જોઈએ. આપણે વાર્તાનું નામ શું છે? તો કે અમૃત કાકાનો પર્વત. હવે આ પર્વત કોણ છે એ તો આપણે વાર્તા વાંચીશું, સમજીશું ત્યારે જ આપણને ખ્યાલ આવશે. બરાબર ને? ચાલો હવે જોઈએ શું છે. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આ બજાર, આ ગામનું નામ છે. શું છે? પૃથ્વીપુર. ગામનું નામ પૃથ્વીપુર છે. પૃથ્વીપુરના બજારમાં. હવે પૃથ્વીપુર નામનું ગામ છે એમાં એક બજાર છે. બજારમાં રોજ આવી જ ભીડ જામી હોય. આપણે ક્યારેક બજારમાં જઈએ તો ત્યાં એવી જ ભીડ હોય. કે બજારમાં શું શું થાય છે તો એ આપણે જોઈએ. કે આર્યન નામનો છોકરો છે જે મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. એક છોકરો હતો નાનો એવો જે મોબાઈલમાં શું ઉતારતો હતો? બજારનો વિડીયો ઉતારતો હતો. શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી.
હવે એક શકરાભાઈ નામના શાકભાજીવાળો છે. શાકભાજીવાળાનું નામ શું છે? શકરાભાઈ છે. એની લારી છે શાકભાજીની, ધીમે ધીમે લઈને આગળ ચાલતા હતા. બટાકા, રીંગણ, કોબી, ફુલેવર, કોળું, દૂધી. આપણે અહીંયા શાકભાજીવાળો એટલે આવે એટલે બોલે ને, ચાલો લઈ લો શાકભાજી, બટાકા આવ્યા, રીંગણા આવ્યા, કોબી આવી, ફુલાવર, કોળ એવું, દૂધી. એવી રીતના શકરાભાઈ પણ એવી રીતના રાડો નાખતા નાખતા જતા હતા. હવે એની નજીકમાં જ એક પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાંની લારીઓથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. હવે આ જે લારી જતી હતી એની નજીકમાં જ એક દુકાન હતી કપડાંની. તો એ દુકાનમાં કોણ કપડાં ખરીદતું હતું? તો કે પ્રકાશભાઈ અને દર્શનાબેન. કોના માટે કપડાં લેતા હતા? તો કે તૃપ્તિ માટે લારીએથી કપડાં લેતા હતા. હવે બાજુમાં જ એની બાજુમાં કોણ હતું? તો કે મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. મૃગેશભાઈ છે એ શું લેતા હતા? તો કે બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદીને થેલીમાં મૂકતા હતા. હર્ષદભાઈ છે તેમની કિચૂડ કિચૂડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવીને ટ્રીન ટ્રીન કરતા જતા હતા. આ હર્ષદભાઈ છે તે કોણ છે? તો કે દૂધવાળો છે. દૂધવાળો છે તે શું કરીને જાય છે? તો કે દૂધના કેન લટકાવીને પોતાની સાયકલ પર જાય છે. સાયકલમાંથી અવાજ કેવો આવે છે? કિચૂડ કિચૂડ. અને સાયકલમાં પેલું ટ્રીન ટ્રીન એવું કરતાં કરતાં જાય છે, કારણ કે બજારમાં ખૂબ જ ભીડ છે. હવે પાર્થેશભાઈ, પ્રેમિલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું છે. આ પાર્થેશભાઈ અને પ્રેમિલાબહેન શું છે? મમ્મી પપ્પા. કોના? હર્ષવર્ધનના. કોના? હર્ષવર્ધનના. હવે પાર્થેશભાઈ અને પ્રેમિલાબહેન હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. તે ક્યાં જતા હતા? સ્કૂટરમાં જતા હતા બેસીને. શ્રીધરભાઈ ફુગ્ગા લઈને બજાર વચ્ચે હતા. હવે ફુગ્ગાવાળો છે તેમનું નામ શું હતું? શ્રીધરભાઈ હતું. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. હવે એક ચાવાળાની દુકાન છે, જે દુકાનવાળાનું નામ શું છે? ચંદ્રકાંતભાઈ. ચંદ્રકાંતભાઈ શું વેચતા હતા? તો કે ચા વેચતા હતા. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. હવે ખબર પડી કે આ બળદ છે કોનો છે? તો કે અમૃત કાકાનો છે. અમૃત કાકા શું લઈને આવ્યા બજારમાં? તો કે બળદ લઈને આવ્યા. તેનું ડુંગર જેવડું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. અમૃત કાકાના બળદ છે ને એકદમ શરીરમાં કેવો હતો? મોટો મોટો ડુંગર જેવો મોટું શરીર હતું, એટલે અમૃત કાકા એનું નામ શું પાડ્યું હતું? તો કે પર્વત નામ પાડ્યું હતું. જેવું એનું નામ એવું જ એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં. એ જાય, એ જાય. જેવું એનું નામ હતું ને એવું જ એનું મોટું કામ હતું, એટલે કાકાના હાથમાં એને દોરડું લઈને જતા હતા, પણ હાથમાંથી એને દોરડું છોડાવીને એ તો બજારમાં દોડ્યો જ જાય, દોડ્યો જ જાય. હવે તમને વાર્તા વિશે તો ખ્યાલ આવી જ ગયો હશે, તો આપણે થોડાક એના વિશે સવાલના જવાબ પણ જોઈ લઈએ કે શું આવે. કે તમને કોના કોના નામ યાદ રહ્યા? તો આપણે ચાલો નામ યાદ કરીએ. એક તો પેલું કોણ હતું? અમૃત કાકા હતા. પછી ફુગા કોણ વેચતું હતું? તો કે શ્રીધરભાઈ. પછી હર્ષવર્ધનભાઈ કોણ હતા? તો કે દૂધવાળા. પછી આર્યન જે બજારનો વિડીયો ઉતારતો હતો. તો આ બધાના નામ યાદ રહી ગયા ને આપણને. હવે બીજો પ્રશ્ન શું છે? તો કે જે તે વ્યક્તિ વિશે શું યાદ છે? દાખલા તરીકે અમૃત કાકા વિશે શું યાદ છે? તો કે અમૃત કાકા છે એ શું હતું? તો કે પોતાનો પહાડ જેવડો બળદને લઈને બજારમાં આવ્યા હતા. એવી જ રીતે બીજું કોઈ, તો કે આર્યન શું કરતો હતો બજારમાં? તો કે વિડીયો ઉતારતો હતો. હવે ત્રીજો પ્રશ્ન છે, તો કે ચિત્રમાં કેટલા પુરુષો છે? ચલો ગણીએ આપણે, ચિત્રમાં કેટલા પુરુષ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. કેટલા પુરુષ થયા? દસ પુરુષ થયા. તો ચિત્રમાં દેખાય તો પુરુષ કેટલા છે? દસ. હવે જોઈએ ચિત્રમાં સ્ત્રી કેટલી છે? એક અને બે. સ્ત્રી કેટલી છે? બે.
હવે જુઓ તો ચિત્રમાં બાળકો કેટલા છે? જોઈએ બાળકો કેટલા છે. 1, 2 અને 3. ચિત્રમાં બાળકો કેટલા છે? 3 બાળકો છે. ચિત્રમાં કેટલા પ્રાણીઓ અને પક્ષીઓ છે? તો કે ચિત્રમાં ખાલી 2 જ પ્રાણી છે, પક્ષીઓ છે 9. 3 પ્રાણી છે, એક અહીંયા કૂતરું છે, એક ગાય છે અને એક બળદ છે. એટલે 3 પ્રાણીઓ છે, પક્ષી છે 9. લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા? ચલો ગણીએ, રાણી લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા? 1, 2, 3 અને 4. 4 રીંગણ પડી ગયા. એટલે આનો જવાબ આવશે, લારીમાંથી 4 રીંગણ પડી ગયા. ચલો આટલું આજે. કાલે આપણે બીજું શીખીશું. ત્યાં સુધીમાં આટલું અમારે રંગ પૂરી નાખજો અને આ સવાલના જવાબ તમે યાદ કરી લેજો અને ફરી એક વખત આ વાર્તાને વાંચી લેજો. જય શ્રી કૃષ્ણ.